जय हिंद जय भारत। वेलकम सौ विद्यार्थी मित्रों ने, हूँ परमा राणा श्री आपणी सत्यप्रकाश विद्यापीठ यूट्यूब चैनल में आप सौ बाळकों ने आवकारु छू। आजे आपणे धोरण 9 विषय विज्ञान ने टेक्नोलॉजी जेमां चेप्टर नंबर 13 आपणे शा माटे मांदा पड़ीए छे आ चेप्टरनो आपणे अभ्यास करता हता, जेमां चेपी रोगों विषे माहिती मेळवी हती कि भाई चेपी कारकों द्वारा जे रोगों फैलाय छे अने आपणे शुं कहेता हता चेपी रोगों, अने बिनचेपी रोगोनी पण वात करी हती जे चेपी कारकों द्वारा रोगों फैलाता नथी। एमां पछी चेपी कारकोमां आपणे सूक्ष्मजीवोनी वात करी हती। सूक्ष्मजीवोमां फूग, लील, प्रजीव, वायरस, बेक्टेरिया आ बधी वस्તુઓની આપણે સમજૂતી મેળવી હતી। આજે આપણે સંસર્ગજન્ય રોગો અને સંસર્ગજન્ય રોગોની અંદર ચેપી કારકો, સંસર્ગજન્ય કારકોનો આપણે અભ્યાસ કરવાનો છે। ઇન્ફેક્શન એજન્ટ જેને કહેવામાં આવે છે, ઇન્ફેક્શન ફેલાવતા એજન્ટ એટલે કે ચેપી કારકો। સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે ભાઈ સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે। સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે। કોઈ પણ વસ્તુ હોય એનો અભ્યાસ તમારે સરળતાથી કરવો હોય તો વર્ગીકરણ કરવું પડે। કોઈ પણ વસ્તુ હોય, એવું નથી કે ભાઈ બાયોલોજીની અંદર સજીવ સૃષ્ટિ જ, પરંતુ કોઈ પણ ટોપિકનું તમારે અભ્યાસ સરળ રીતે કરવો હોય તો એનું વર્ગીકરણ કરવું પડે, એના પ્રકાર પાડવા પડે। હવે એવી જ વાત અહીંયા પણ છે કે સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવે છે। શેને આધારે કરવામાં આવે છે? તો સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ તેના લક્ષણોના આધારે કરવામાં આવે છે। તમને ખબર હોય તો સજીવ સૃષ્ટિના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવ્યા હતા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। આ શેના આધારે લક્ષણો પાડવામાં આવ્યા હતા? શેના આધારે પ્રકાર પાડવામાં આવ્યા હતા? લક્ષણોના આધારે। આવી રીતે ઘણી વખત તો સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ છે તેના લક્ષણોના આધારે કરવામાં આવતું હોય છે, અને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિના પણ પેટા પ્રકારો પડતા હોય છે। ત્યાર પછી આપણે વાત કરી કે ભાઈ રોગ ઉત્પન્ન કરવાવાળા સજીવોનો આમાંથી અનેક જૂથોમાં સમાવેશ થાય છે। રોગ ઉત્પન્ન કરવાવાળા સજીવો હોય એને પણ આવી રીતે વર્ગીકૃત કરવામાં આવતા હોય છે, જેમ કે વાયરસ, વાયરસ દ્વારા પણ ઘણા બધા રોગો ફેલાતા હોય છે। પછી કેટલાક બેક્ટેરિયા એવા છે જેના દ્વારા પણ રોગો ફેલાતા હોય છે। એક કોષીય સજીવ કાર્ય કરવા માટે માત્ર એક જ કોષ કાર્યરત હોય તેવા સજીવોને એક કોષીય સજીવ કહેવામાં આવે છે। પછી ફૂગ, પ્રજીવ વગેરે રોગ ફેલાવનારા ઘટકો છે। અને બહુકોષીય સજીવની અંદર કોણ રોગ ફેલાવી શકે છે? તો બહુકોષીય સજીવની અંદર કૃમિ, એ પણ રોગ ફેલાવવા માટે જવાબદાર છે। હવે અહીંયા તમને એક ડાયાગ્રામ દર્શાવેલો છે, કોઈ વાયરસ અથવા બેક્ટેરિયાનો ડાયાગ્રામ છે, તમે જોઈ શકો છો, મહત્ત્વનો ડાયાગ્રામ છે અહીંયા જુઓ, તમે જોઈ શકો કે ભાઈ ખીલ કોના કારણે થાય છે? તો ખીલ થવા માટેના જે બેક્ટેરિયા છે જેનું નામ છે સ્ટેફિલોકોકાય, ખીલ માટેનો રોગકારક કયો અથવા ખીલ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? ખાસ યાદ રાખજો, સ્ટેફિલોકોકાય નામના બેક્ટેરિયા છે તે ખીલ થવા માટે જવાબદાર છે। ત્યાર પછી ટ્રાયપેનોસોમા, ટ્રાયપેનોસોમા પ્રજીવ શેના માટે જવાબદાર છે? અનિંદ્રા, શેનો જવાબદાર છે? અનિંદ્રા રોગનો રોગકારક છે। કોણ? તો ભાઈ ટ્રાયપેનોસોમા, ટ્રાયપેનોસોમા છે તે અનિંદ્રા માટે જવાબદાર છે। અહીંયા જો તમને રકાબી આકારના લાલ કલરના રુધિર કોષો તમે જોઈ શકો છો, તેની બાજુમાં ચાબુક જેવી રચના છે, તે ચાબુક જેવી રચના ટ્રાયપેનોસોમાની છે। ત્યાર પછી અહીંયા જે સંરચના છે કે ભાઈ નીચેથી ચાબુક જેવી રચના છે અને ઉપરથી એક રિંગ જેવી રચના તમે જોઈ શકો, આ જે છે તે લેસ્માનિયા નામનો પ્રજીવ છે। આ લેસ્માનિયા જે છે તે કયા રોગ માટે જવાબદાર છે? કાલા આજાર, કાલા આજાર જે છે તે ચામડીનો રોગ છે, અને ચામડીના રોગ માટે જવાબદાર કોઈ પ્રજીવ હોય તો જે છે લેસ્માનિયા। ત્યાર પછી ગોળકૃમિ, આ તો સૌને ખબર જ છે કે ભાઈ નાના બાળકોની અંદર જે કૃમિ, નાના આંતરડામાં કૃમિ જોવા મળે છે અને એના કારણે ઝાડા, કોલેરા જેવી ઘટનાઓ જોવા મળતી હોય છે, તે ગોળકૃમિ જે છે નાના આંતરડામાં ચેપ લગાવે છે, આ તે ગોળકૃમિની આકૃતિ અહીં દર્શાવેલી છે। ત્યાર પછી સામાન્ય રીતે શરદી જોવા મળતી હોય છે, ઇન્ફ્લુએન્ઝા જોવા મળતા હોય છે, અને ત્યાર પછી ડેન્ગ્યુ તાવ અને એઇડ્સ જેવા રોગો છે એ જોવા મળતા હોય છે, જે વાયરસ દ્વારા ફેલાય છે। આ પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ભાઈ વાયરસ દ્વારા ફેલાતા રોગો કયા કયા છે? તો વાયરસ દ્વારા ફેલાતા રોગોમાં શરદી, ઇન્ફ્લુએન્ઝા જે સામાન્ય તાવ,
ત્યાર પછી ડેન્ગ્યુ તાવ છે, એઇડ્સ, હવે તો કોરોના છે તે પણ વાયરસ દ્વારા જ ફેલાય છે, ઘણા બધા રોગો વાયરસ દ્વારા ફેલાય છે અને ઘણા બધા રોગો એવા પણ છે કે જે બેક્ટેરિયા દ્વારા ફેલાતા હોય છે. તે બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગોની અંદર તાવ, ટાઇફોઇડ તાવ, પછી કોલેરા, કોલેરા છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, ક્ષય એટલે ટીબી અને એન્થ્રેક્સ નામના રોગો છે એ કોના દ્વારા ફેલાય છે કે ભાઈ બેક્ટેરિયા દ્વારા ફેલાતા હોય છે. અને ચામડીના રોગો, સ્કિન ડિસીઝ આપણે કહીએ છીએ, એ ચામડીના રોગો છે વિવિધ પ્રકારની ફૂગ દ્વારા ફેલાય છે, ટૂંકમાં ફંજાઈ, ફંજાઈ એટલે કે એક પ્રકારનું ફૂગ ઇન્ફેક્શન છે, એ ફૂગ ઇન્ફેક્શનના કારણે ચામડીના રોગો થતા હોય છે. જેમ કે દાદર, ખરજુ આવા બધા રોગો થાય છે ને, તો એ સામાન્ય રીતે ફૂગ દ્વારા થતા હોય છે. અને પ્રજીવથી કયા કયા રોગો ફેલાય છે, પ્રજીવ એટલે કે અમીબા છે, પેરામિશિયમ છે, જેમાં મેલેરિયા અને કાલાજાર નામનો રોગ થાય છે. આપણા નાના આંતરડાની અંદર કૃમિનું સંક્રમણ થવાના કારણે નાના આંતરડામાં ચેપ લાગે છે અને એના કારણે કોલેરા જેવા અથવા ઝાડા જેવા રોગો થતા હોય છે. આવી જ રીતે હાથીપગા નામનો રોગ છે, હાથીપગા નામનો રોગ પણ કૃમિના કારણે થતો હોય છે. આ આપણે સામાન્ય વાત કરી કે ભાઈ બેક્ટેરિયાથી કયા કયા રોગો થાય, વાયરસથી કયા કયા રોગો થાય, કૃમિથી કયા કયા રોગો થાય, પ્રજીવથી કયા કયા રોગો થાય. ખાસ યાદ રાખજો, હેતુલક્ષીમાં પૂછી શકાય કે ભાઈ નીચેનામાંથી વાયરસજન્ય રોગ કયો છે. એક ઉદાહરણ આપ્યું હોય કે ભાઈ સમજી લો કે ઇન્ફ્લુએન્ઝાનું ઉદાહરણ આપ્યું છે અને બાકીના બધા મેલેરિયા છે, કાલાજાર છે, ટીબી છે, આવા આપેલા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે ઇન્ફ્લુએન્ઝા છે એ વાયરસજન્ય રોગ છે. ચેપીકારકો વિશે વિચારવું શા માટે જરૂરી છે? આપણે ઘણી વખત આને શા માટે સ્ટ્રિક્ટલી લઈએ છીએ, કેવી સારવાર આપવી જોઈએ તેની આપણે વાત કરીએ. કે ઉદાહરણ તરીકે વાયરસ વસ્તુ શું છે? વાયરસ પરપોષી હોય છે. પરપોષી એટલે બીજા ઉપર આધાર રાખે તેને આપણે શું કહીએ છીએ, પરપોષી. અને તે ક્યાં રહે છે? કોષોમાં રહે છે. ક્યાં રહે છે? કોષોમાં. પણ બેક્ટેરિયામાં એવા ગુણન ઓછા હોય છે, બેક્ટેરિયા જે છે તેમાં આવા ગુણ જોવા મળતા નથી. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે. સૌથી વધારે જો અસર થતી હોય તો વાયરસની, એનાથી ઓછી બેક્ટેરિયાની અને એનાથી ઓછી ફૂગની. જોકે તુલનાત્મક રીતે કૃમિના ગુણનમાં પણ ધીમું હોય છે. સૌથી ઓછું ગુણન છે એનું જે કૃમિન હોય છે, અસર, ગુણન એટલે કે ટૂંકમાં અસર. વર્ગીકરણ અનુસાર બધા બેક્ટેરિયા એકબીજા સાથે વાયરસ કરતાં વધારે નજીક હોય છે. બધા બેક્ટેરિયા એકબીજા સાથે વાયરસ કરતાં વધારે નજીક હોય છે, એવું વાયરસમાં પણ હોય છે. પણ એનો અર્થ એવો છે કે અનેક જૈવિક પ્રક્રિયાઓ બધા બેક્ટેરિયાઓમાં સમાન હોય છે, પરંતુ વાયરસ વર્ગથી ભિન્ન હોય છે. ટૂંકમાં બેક્ટેરિયા કરતાં વાયરસની અસર છે તે અલગ પડતી હોય છે. તેના પરિણામ સ્વરૂપે ઔષધિ જે કોઈ વર્ગમાં અથવા કોઈ એક જૈવિક પ્રક્રિયાને રોકે છે. ટૂંકમાં વાયરસ જે છે તે શું કરે છે કે ભાઈ આપણા શરીરની અંદર ઘણી બધી લાઈફ પ્રોસેસ એટલે કે જૈવિક ક્રિયાઓ થતી હોય છે. જેમ કે સમજી લો કે શ્વાસોશ્વાસની ક્રિયા છે, ખોરાકના પાચનની ક્રિયા છે. ટૂંકમાં આ જૈવિક પ્રક્રિયામાં એક અવરોધ ઊભો કરે છે અને એક સભ્યને, સજીવ શરીરના કોઈ ભાગને એક અસર પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે. પરંતુ એવી જ ઔષધિ અન્ય વર્ગથી સંબંધિત રોગકારક પર અસર પહોંચાડી શકતી નથી. વાયરસજન્ય રોગ હોય તો એને એ પ્રકારની જ ઔષધિ આપવી જોઈએ. બેક્ટેરિયાને લગતી ઔષધિ આપવાથી વાયરસ મૃત્યુ પામતો નથી. તમને ખબર છે કે ભાઈ કોરોના જેવી મહામારી છે તેના માટે અત્યારે કોઈ પણ પ્રકારની દવા છે એ કામ નથી કરતી. એના માટે એક રસીની શોધ થશે અને એ સ્પેશિયલ રસી જ એને મારી શકશે, આ કોરોના, COVID-19 વાયરસને. હવે આપણે એન્ટીબાયોટિકનું ઉદાહરણ લઈ લઈએ. જો એન્ટીબાયોટિક છે એ શું કામ કરે છે, તો એન્ટીબાયોટિક છે એ સામાન્ય રીતે બેક્ટેરિયાને લાગુ પડે છે. બેક્ટેરિયાની જે જૈવરાસાયણિક માર્ગ હોય છે, બેક્ટેરિયા જે રસ્તો બનાવતા હોય છે એ રસ્તો બનવા દેતી નથી. ટૂંકમાં મોટાભાગના બેક્ટેરિયા છે તે શું કરે છે કે ભાઈ પોતાના રક્ષણ માટે તેની ફરતે એક કોષ દિવાલ બનાવે છે. અને આ કોષ દિવાલ ને ગોળવી હોય તો આપણે શું કરવું પડે, તો એના માટે એન્ટીબાયોટિક શરીરમાં દાખલ કરવી પડે. દાખલા તરીકે ઉદાહરણ લઈ લો કે પેનિસિલિન નામની એન્ટીબાયોટિક છે તે આપણા શરીરમાં બેક્ટેરિયાને કોષ દિવાલ બનાવવા દેતી નથી. કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે અને આના પરિણામે બેક્ટેરિયાનું કોષ દિવાલનું નિર્માણ થતું નથી અને તેથી તેઓ સરળતાથી મરી જાય છે. બેક્ટેરિયાને મારવા માટે આપણે શરીરમાં એન્ટીબાયોટિક દાખલ કરીએ છીએ. શા માટે કરીએ છીએ? કારણ કે જો આવી એન્ટીબાયોટિક શરીરમાં દાખલ કરવામાં આવે તો બેક્ટેરિયા છે એ કોષ દિવાલ બનાવી શકતા નથી અને બેક્ટેરિયા કોષ દિવાલ ન બનાવી શકે તેનું રક્ષણ થાય નહીં અને બેક્ટેરિયા છે એ મૃત્યુ પામે છે. માનવના કોષોમાં
કોષ દિવાલ બનતી નથી, એટલા માટે પેનિસિલિનની અસર આપણા પર થતી નથી. આપણા સજીવ શરીર ઉપર પેનિસિલિનની અસર થતી નથી. શા માટે? પેનિસિલિન છે ને એ એન્ટીબાયોટિક છે. પેનિસિલિન માત્ર બેક્ટેરિયાજન્ય રોગ માટે લાગુ પડે, વાયરસજન્ય રોગ માટે લાગુ પડશે નહીં. આમ તો પેનિસિલિન બધા બેક્ટેરિયાને અસર પહોંચાડે. કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા આપણા શરીરમાં હોય તો તેને કોષ દિવાલ બનાવવા દેતા નથી. ટૂંકમાં એની પ્રક્રિયા જે છે એને અવરોધે છે. આ રીતે ઘણા બધા એન્ટીબાયોટિક બેક્ટેરિયાઓની અનેક જાતિઓને અસર પહોંચાડે છે. માત્ર એક જ જાતિ અસર કરે એવું નથી, બધા બેક્ટેરિયા સજીવ શરીરની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા છે, તમામ પ્રકારના બેક્ટેરિયાને એન્ટીબાયોટિક ઇફેક્ટ કરે છે. પરંતુ વાયરસમાં એવો માર્ગ નથી. આ કારણે કોઈ પણ એન્ટીબાયોટિક વાયરસના સંક્રમણ પર અસરકારક નીવડતી નથી. એન્ટીબાયોટિક છે તે માત્ર બેક્ટેરિયાજન્ય રોગને જ લાગુ પડે છે, વાયરસજન્ય રોગને લાગુ પડતો નથી. હા, એ વસ્તુ છે કે જો શરદી ઉધરસ, જો બેક્ટેરિયાજન્ય રોગની સાથે સાથે તમે વાયરસથી પણ પીડાતા હોય, જો આપણે શરદી ઉધરસથી પ્રભાવિત હોઈએ તો એન્ટીબાયોટિક લેવાથી રોગની તીવ્રતા અથવા તેનો સમયગાળો ઓછો થતો નથી. આ એક વસ્તુ છે કે ભાઈ શરીરની અંદર રહેલું જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઘટાડી નાખશે. પછી શરદી ઉધરસ હોય તો શરદી ઉધરસ માટે કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક કામ કરતી નથી, બરાબર. જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસની સાથે બેક્ટેરિયાનું પણ સંક્રમણ હોય ત્યારે એન્ટીબાયોટિકનો ઉપયોગ લાભકારક નીવડે છે. તો શા માટે લાભકારક નીવડે છે? કારણ કે જે બેક્ટેરિયા હશે તેનો નાશ કરી દેશે. આમ છતાં એન્ટીબાયોટિક માત્ર બેક્ટેરિયાના સંક્રમણ માટે જ ઉપયોગી બને છે, એટલે કે બેક્ટેરિયાનો જ નાશ કરે છે, નહીં કે વાયરસનો, વાયરસના સંક્રમણ ઉપર નહીં. ચાલો બાળકો, અહીંયા એક પ્રવૃત્તિ આપી છે 13.5. હવે તમારા તપાસ કરો કે તમારા વર્ગમાં તાજેતરમાં કેટલા વિદ્યાર્થીઓને શરદી ઉધરસ તાવ આવ્યો હતો. બાળકો, અત્યારે તો તપાસ કરવા ન જવાય, કારણ કે કોરોના જેવી મહામારી છે. પણ આ એક આપણે સમજૂતી છે મેળવી લઈએ કે ભાઈ તપાસ કરવાની છે કેટલા બાળકો શરદીથી પીડાય છે, ઉધરસથી પીડાય છે, તાવથી પીડાય છે. પછી તેઓને આપણે સમયગાળો નક્કી શા માટે કરીએ છીએ? કારણ કે જો આપણે આગળ જોઈ ગયા તીવ્ર રોગ અને અઠીલા રોગો, ઘણી વખત આ રોગો છે લાંબા સમયગાળાના હોય તો તેને તે પ્રકારની ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે. એટલે ખાસ આપણે જ્યારે દવાખાને જઈએ છીએ ત્યારે ડૉક્ટર સમયગાળો પૂછતા હોય છે કે કેટલા ટાઈમથી તાવ આવે છે, તેમાંથી કેટલાની એન્ટીબાયોટિકનો ઉપયોગ કર્યો હતો. હવે સમજી લો કે એન્ટીબાયોટિક તો લગભગ તમામ બાળકોએ અથવા તમામ માતા પિતાએ ખાધી જ હોય છે. જેઓએ એન્ટીબાયોટિક લીધી હતી તેના કેટલા દિવસો સુધી બીમાર રહ્યા હતા અને જેઓએ એન્ટીબાયોટિક લીધી ન હતી તેઓ કેટલા દિવસ સુધી, તો પણ આપણે તફાવત શોધવાનો છે કે જેણે એન્ટીબાયોટિક લીધી હતી એને કેટલા દિવસ સુધીમાં તાવ ઉતરી ગયો હતો અને જેણે નહોતી લીધી એને કેટલા દિવસ સુધીમાં. આ બે વચ્ચેનો ભેદ આપણે સ્પષ્ટ કરવાનો છે. જો હા હોય તો શા માટે અને જો ના હોય તો શા માટે. તો બાળકો, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.